દુનિયાના પ્રખ્યાત ભૌતિક વૈજ્ઞાનિક બોમ્બના સર્જક અને સાપેક્ષવાદનો સિદ્ધાંત આપનાર આલ્બર્ટ આઇન્સ્ટાઈનના જીવન વિશે આજે આપણે જાણીએ આલ્બર્ટ આઇન્સ્ટાઈનનો જન્મ ચૌદ માર્ચ અઢારસો ને ઓગણ એંશીના રોજ જર્મનીમાં થયો હતો તેમના પિતાનું નામ હર્મન આઇન્સ્ટાઇન હતું માતાનું નામ પોલિન કોચ હતું તેમનું અવસાન અઢાર એપ્રિલ ઓગણીસો પંચાવનના રોજ થયું હતું ઈ બરોબર એમ સી ટુ આવું જો સાયન્સના વિદ્યાર્થીને પૂછવામાં આવે તો એ તરત કહેશે દ્રાવ્ય ઊર્જાનું સમીકરણ છે અને તેના શોધક છે જર્મનીના મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઈન સંખ્યાબંધ વૈજ્ઞાનિક શોધો કરનાર આલ આઇન્સ્ટાઇન તેના સાપેક્ષવાદના સિદ્ધાંતના લીધે દુનિયાભરમાં જાણીતા છે અણુબોમ્બથી માંડી સાપેક્ષવાદ અને શાંતિથી લઈને માનવતાવાદ સુધીમાં તેમની ભૂમિકાથી કોઈ અજાણ્યું નહીં હોય સો વર્ષ પછી આવનારી પેઢી માટે એ માનવું દુર્લભ હશે કે ગાંધી જેવો કોઈ લોહી માસનો બનેલો માણસ આ ધરતી પર જીવતો હતો રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી માટે આવું માર્મિક વિધાન કહેનાર મહાન ભૌતિક વિજ્ઞાની આલ્બર્ટ આઇન્સ્ટાઈનનો આજે જન્મદિવસ છે ત્યારે આવો જાણીએ નોબલ પ્રાઇઝ વિજેતા મહાન અને જીનિયસ વૈજ્ઞાનિક વિશેની કેટલીક રસપ્રદ વાતો ચૌદ માર્ચ અઢારસો ઓગણીસના રોજ એ વખતના જર્મન સામ્રાજ્યમાં ઓલ્મ ગામના એક યહૂદી પરિવારમાં આઈન્સ્ટાઈનનો જન્મ થયો હતો તેમના જન્મ પછી લગભગ ચાર વર્ષ સુધી તે એક પણ શબ્દ બોલ્યા ન હતા ઘરના લોકોએ તે સમયના આઈન્સ્ટાઈનની ઘણી તપાસ કરાવી હતી બધાએ કહ્યું કે બાળક સંપૂર્ણ રીતે ઠીક છે પરંતુ બાળક બોલતું નથી તેનું કારણ કોઈ સમજાવી શક્યું નહીં એક દિવસ કુટુંબના બધા સાથે રાત્રિભોજનના ટેબલ પર ગરમ સૂપ પીતી વખતે એક રાત્રે આઈન્સ્ટાઈનનું મોં ગરમ સૂપના કારણે બળી ગયું આથી તેઓ બોલી ઉઠ્યા જોરથી સૂપ કેટલો ગરમ છે આલ્બર્ટ આઈન્સ્ટાઈનના ઉછેરની જવાબદારી તેમના કાકાએ લીધી હતી કાકાએ જિજ્ઞાસુ ભત્રીજામાં છુપાયેલી પ્રતિભા શોધી કાઢી હતી અને બાળપણથી જ તેમની પ્રતિભાને વિજ્ઞાન તરફ વાળી હતી કાકા આઈન્સ્ટાઈનના રમકડામાં વૈજ્ઞાનિક યંત્રો આપતા હતા જેનાથી તેમના વિજ્ઞાનની રૂચિ પેદા થાય માત્ર પાંચ વર્ષની ઉંમરે તેમણે વાયોલિન વગાડવાનું શરૂ કર્યું હતું દસ વર્ષના આઈન્સ્ટાઈને ગણિત અને ભૌતિક શાસ્ત્રનું નોલેજ મેળવી લીધું હતું અને બાર વર્ષ સુધીમાં તેમણે અઘરી ગણાતી યુક્લિયડના સમયની ભૂમિતિ પણ શીખી લીધી હતી પછીના ફક્ત ત્રણ વર્ષમાં તેમણે મોટા ભાગનું ભણતર પણ પૂરું કરી લીધું હતું કેમ્બ્રિજ અને ઓક્સફોર્ડ યુનિવ વૈજ્ઞાનિકોનું માનવું હતું કે આલ્બર્ટ આઇન્સ્ટાઇનને બાળપણમાં એક રોગ હતો જેમાં માનસિક વિકાસને યોગ્ય રીતે વિકાસ કરી શકતો નથી આથી તે ભૂલી જતા હતા એકવાર આઇન્સ્ટાઇન પોતાના ઘરનું સરનામું ભૂલી ગયા હતા એકવાર યુનિવર્સિટીમાંથી પાછા ફર્યા પછી તે એક ટેક્સીમાં બેઠા પણ ઘરનું સરનામું ભૂલી ગયા જ્યારે ટેક્સીવાળાએ પૂછ્યું કે તમારે ક્યાં જવું છે ત્યારે તેમણે ઉલટું પૂછ્યું કે શું તમે આલ્બર્ટ આઇન્સ્ટાઇનને જાણો છો ડ્રાઈવરે કહ્યું હા હું જાણું છું જો તમે તેમને મળવા માંગતા હો તો હું તમને તેમના ઘરે લઈ જઈ શકું છું ડ્રાઈવર તેને ઘરે લઈ આવ્યો ત્યારબાદ આઇન્સ્ટાઇન તેની સાથે પરિચય કરાયો આઇન્સ્ટાઇનનો ભૂલી જવાનો બીજો એક કિસ્સો છે એકવાર કોઈ સાથીએ તેમને ટેલિફોન નંબર પૂછ્યો આના પર તેમને નજીકમાં રાખેલી ટેલિફોન ડિરેક્ટરીમાં પોતાનો નંબર શોધવાનું શરૂ કર્યું આથી તેમના સાથીએ કહ્યું કે તમને તમારો ટેલિફોન નંબર પણ યાદ નથી આઈન્સ્ટાને કહ્યું કે જે માહિતી પુસ્તકમાંથી મળે છે તે યાદ શા માટે રાખવી જોઈએ આઈન્સ્ટાઈન ભાવનાત્મક હૃદયવાળા માનવી હતા જ્યારે જર્મનીમાં હિંસા અને જુલમનો ઉત્તેજના ઊભી થઈ ત્યારે આઈન્સ્ટાને ઓગણીસો તેત્રીસમાં જર્મની છોડી અમેરિકા ગયા ત્યારબાદ અંગત કારણોસર તેમના પરિવારને ઇટાલી સ્થળાંતર કરવું પડ્યું જ્યાં તેમણે તેમનો પ્રથમ સંશોધન નિબંધ લખ્યો આગળ જતાં તેમણે સ્વિટરલેન્ડનું નાગરિકત્વ મેળવી ત્યાંની પોલિટેક્નિકમાં જોડાઈને સ્નાતકની ડિગ્રી પણ મેળવી હતી સ્નાતક થયા પછી આઇન્સ્ટાઈન શિક્ષક બનવાની હતી પણ નોકરી ના મળતા તેમણે નવી નવી શોધોની નોંધણી કરાવવા માટેની પેટન્ટ ઓફિસમાં નોકરી શરૂ કરી નવી શોધો માટે રજીસ્ટર કરાવવા માટે આવનારની ફોર્મ્યુલાની ખરાઈ કરવાનું તેમનું કામ હતું માથાના દુખાવા જેવા આ કામમાં તેમનું દિમાગ ઘસાઈ ઘસાઈને જાણે જાદુ ચિરાગ બની ગયું આ પેટન્ટ ઓફિસમાં જ તેમણે ચાર પેપરો લખ્યા હતા જે આગળ જતા એક ઇતિહાસ બની ગયા જેમાં તેમણે પરમાણુ ઊર્જાને વિશે વિજ્ઞાનને નવી દિશા આપી જર્મની અને સ્વિટરલેન્ડની વિવિધ યુનિવર્સિટીઓમાં પ્રોફેસર તરીકે સેવા આપ્યા બાદ તેમણે અમેરિકામાં સંશોધન પર કામ કરવાનું શરૂ કર્યું તેમના સમકાલીન મહાનુભાવોમાં તેઓ ગાંધીજી પ્રત્યે વિશેષ ભક્તિભાવ ધરાવતા હતા ગાંધીજીના અવસાન પર તેમણે કહ્યું હતું કે આવનારી પેઢી માટે એ માનવું દુર્લભ હશે કે ગાંધી જેવો કોઈ લોહી માસનો બનેલો માણસ આ ધરતી પર જીવતો હતો તેઓ પોતાને ગાંધી કરતાં ઘણા નાના માનતા હતા તેમના ભૌતિક વિજ્ઞાનમાં અમૂલ્ય પ્રદાન બદલ વર્ષ ઓગણીસો એકવીસમાં તેમને ફિઝિક્સના નોબેલ પારિતોષિકથી સન્માનવામાં આવ્યા હતા જ્યારે આલ્બર્ટ આઇન્સ્ટાઇન નોબેલ પારિતોષિક મેળવવા માટે સ્ટોકહોમમાં ગયા હતા ત્યારે તેમણે સમાન ચમડાની ડગલ જેકેટ પહેર્યો હતો આ જાકેટ તેમને વર્ષો પહેલાં એક મિત્રએ આપ્યો હતો તેમની સામાન્યમાં સામાન્યતામાં આટલી ઉડાવ વાત હતી કે તમામ મહાનુભાવો દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું એકવાર કોલંબિયાના પ્રખ્યાત લેખક ડૉક્ટર ફ્રેન્ક આયેટ લોટે એકવાર આલ્બર્ટ આઇન્સ્ટાઈનના માનમાં પરિષદ યોજી હતી જ્યારે આઇન્સ્ટાઈનને ઉપસ્થિત મહેમાનોની સામે બોલવા માટે વિનંતી કરવામાં આવી ત્યારે તે ઊભા થઈને બોલ્યા સજ્જન મને દિલગીર છે કે મારે હવે તમને કંઈ કહેવાનું નથી આઈન્સ્ટાન તેની જગ્યાએ બેઠા મહેમાનોનો પ્રતિભાવ સારો હતો નહોતો આઈન્સ્ટને અસંતોષની લાગણી થઈને ફરીથી સ્ટેજ પર પહોંચ્યા માફ કરજો જ્યારે પણ મારે કંઈક કહેવાનું છે ત્યારે હું તમારી જાતને તમારી સમક્ષ રજૂ કરીશ છ વર્ષ પછી ડૉક્ટર ફ્રેન્ડ આઈએટ લોટને આઈન્સ્ટનનો તાર મેળ્યો ભાઈઓ હવે મારે કંઈક કહેવાનું છે ટૂંક સમયમાં પૂર્વ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું આ વખતે આઈન્સ્ટને પોતાની ક્વોન્ટમ થિયરી સમજાય સમજા કોઈ પણ મહેમાનને ન ગમી આલ્બર્ટ આઇન્સ્ટાઈનને જે પોલિટિક્સમાં અભ્યાસ કર્યો હતો ત્યાં ગણિતના એક શિક્ષક હતા હાર્મન મિનોસ્કી બોજોનના શોધક ભારતીય વિજ્ઞાની સત્યન્દ્રનાથ બોઝે અને આલ્બર્ટ આઇન્સ્ટાઈનની સંયુક્ત રીત છે તેમણે આપેલી થિયરીના આધારે જ અમેરિકાએ અણુબોમ્બ બનાવી અને બીજા વિશ્વયુદ્ધમાં જાપાનના બે શહેરો હિરોશિમા અને નાગાસાકીમાં ફેંક્યા હતા આઈન્સ્ટાઈન વિશ્વભરમાં જાણીતા બની ગયા હતા પણ દુનિયાને એક જીનિયસ તરીકેની તેમની પ્રતિભાનો પરિચય થયો સાપેક્ષવાદના સિદ્ધાંતથી સર આઇઝેક ન્યૂટન વર્ષોથી ચાલી આવેલી થિયરીના છવ્વીસ વર્ષના છોકરા ગણાતા આઈસ્ટનને છેદ ઉડાડી દીધો તેમણે સાબિત કરી બતાવ્યું કે પદાર્થ વચ્ચેની ઝડપ તેની સાપેક્ષતાના આધારે જ માપી શકાય તેમની અનહદ લોકપ્રિયતાના લીધે ટાઈમ મેગેઝિન ઓગણીસો નવ્વાણુંમાં તેમણે પર્સન ઓફ ધી સેન્ચરી જાહેર કરેલા એક સર્વે પ્રમાણે આઇન્સ્ટાઇનને સર્વકાલીન મહાન વિજ્ઞાની કહેવાય છે ફળદ્રુપ દિમાગ અને ઊંચા એકવું ફિગર માટે આઈન્સ્ટાઈનનું નામ એટલું જાણીતું છે કે બુદ્ધિશાળ વ્યક્તિ માટે આઈન્સ્ટાઈન શબ્દ વાપરવામાં આવે છે આલ્બર્ટ આઈન્સ્ટાઈનમાં માસ એનર્જી ઇક્વેશન પણ જાણીતા છે અત્યાર સુધી બ્રહ્માંડમાં કુલ એકસો અઢાર તત્વોની ઓળખ કરવામાં આવી છે આ તત્વો પીરીઓડી ટેબલ તરીકે ઓળખાતા વ્યવસ્થિત કોષ્ટકમાં સૂચિબદ્ધ છે એકસો અઢાર તત્વોમાંથી એકનું નામ આલ્બર્ટ આઇન્સ્ટાઇનના નામ પર પણ છે જે નવ્વાણું નંબરનું તત્વ આઇન્સ્ટિનિયમ નિયમ છે આઇન્સ્ટાઇન ત્રણસો કરતાં વધુ વૈજ્ઞાનિક લેખો તથા દોઢસો કરતાં વધુ વિજ્ઞાન શિવાયના લેખો પ્રકાશિત કર્યા હતા ઓગણીસો નવ્વાણુંમાં ટાઈમ સામાયિકે તેમને પર્સન ઓફ સેન્ચ્યુરી જાહેર કર્યા હતા હાલ તેમની યાદમાં આલ્બર્ટ આઇન્સ્ટાઇન એવોર્ડ આપવામાં આવે છે અમેરિકાની નેશનલ એકેડેમી ઓફ સાયન્સ દ્વારા તેમના નામે મ્યુઝિયમ પણ શરૂ કરવામાં આવ્યું છે ઇઝરાયેલ રાષ્ટ્રીપત્વનું રાષ્ટ્રપતિ બનવાનું આમંત્રણ પણ તેમણે આપ્યું હતું ઓગણીસો બાવનમાં આઇન્સ્ટાઈને અમેરિકામાં ઇઝરાયેલ રાજદૂત તરફથી ઇઝરાયેલના રાષ્ટ્રપતિ બનવાનું નિમંત્રણ મળ્યું વડાપ્રધાન વતી નિમંત્રણ મોકલવામાં આવ્યું હતું તેમને લખવામાં આવેલા પત્રમાં સ્પષ્ટ લખવામાં આવ્યું હતું કે તેમને સંશોધન કાર્ય કરવા માટે સંપૂર્ણ છૂટ અપાશે પણ તેમણે જવાબમાં લખ્યું કે તે આ ઓફરનું સન્માન કરે છે પણ તેની ઉંમર અને લાક્ષણિકતાને ધ્યાનને લેતા આ ઓફર તેમના માટે સુસંગત નથી પત્રમાં તેમણે લખ્યું હતું મારા સમગ્ર જીવનમાં મેં વિજ્ઞાન સંબંધિત કાર્ય કર્યું છે આથી મારામાં રાષ્ટ્રપતિ બનવાની યોગ્યતા અને લોકો સાથે આ કામ કરવાની ઓફિસની કામગીરી કરવાની યોગ્યતાનો અભાવ છે આવા જીનિયસ વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટનનું અઢાર એપ્રિલ ઓગણીસો પંચાવનના રોજ અમેરિકાના ન્યૂજર્સી ખાતે કિડનીમાં લોહીની નસ ફાટી જવાથી થયું હતું વિશ્વને મહાન શોધા કરીને જનાર આવા મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઇનને આજે એમના જન્મદિવસે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ અસ્તુ